तो हवे वात करीशुं प्रमुख स्वामी महाराजना जन्म शताब्दी महोत्सवनी। भगवान सहुनु भलु करे आ वाक्य सांभळता एक महामानवनी मुखाकृति अपनी नजर समक्ष सहज रूपे उपसी आवे। आ महामानव एटले करुणाना सागर वात्सल्य मूर्ति प्रगट ब्रह्म स्वरूप प्रमुख स्वामी महाराज बोचासन वाणी अक्षर पुरुषोत्तम स्वामीनारायण संस्थाना महान संत प्रमुख स्वामी महाराजनी जन्म शताब्दीनी उजवणीनी घड़ीओ आवी गई छे। आ जन्म शताब्दी महोत्सवनी उजवणी माटे अमदावादना रिंग रोड पर ओगणज भाड़ज पासे 600 एकरनी विशाळ भूमिमा महोत्सव स्थळ प्रमुख स्वामी महाराज नगर विकसावामां आव्युं छे। आ नगर वास्तवमां एक शहेरना जगमगाटने पण धूंधळू पाड़े तेवुं छे। 300 વધુ ખેડૂતો અને બિલ્ડરોના નિસ્વાર્થ સહયોગથી પ્રાપ્ત થયેલી ભૂમિ પર 50,000થી વધુ હરિભક્તોની મહિનાઓથી સેવા થકી આ નગરનું નિર્માણ શક્ય બન્યું છે। તો પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં એક અલગ અને અનોખું નગર ઊભું કરવામાં આવ્યું છે। આગામી 14 ડિસેમ્બરે પીએમ નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના હસ્તે આ મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવશે। અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે પ્રમુખ સ્વામી મહારાજ નગરની રચના થઈ છે। જે ગ્લો ગાર્ડન્સની તમે વાત કરી, અહીંયા 6 કોન્સેપ્ટ છે। એક તો ફેઇથ ઇન ગોડ, ફેઇથ ઇન નેચર, ફેઇથ ઇન રિલિજન સ્ક્રિપ્ચર્સ, ફેઇથ ઇન ગુરુ, ફેઇથ ઇન નેશન અને ફેઇથ ઇન ધ વર્લ્ડ। એ આપણને કેવી રીતે શ્રદ્ધા વધારે દરેકના હૃદયમાં, જેથી આપણને માનવ સમાજની વચ્ચે રહેવાનો એક આનંદ આવે, બીજું ભગવાનની કર્તૃત્વ શક્તિનો અનુભવ થાય, ત્રીજું કુદરતમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ, જે આપણે આસપાસના સ્પોટ્સ છે, એટલે વેન યુ હેવ ફેઇથ ઇન નેચર યુ લર્ન લોટ મેની થિંગ્સ ફ્રોમ નેચર। ભગવાને કુદરતમાં પણ આપણને શીખવા માટે ઘણી બધી વસ્તુઓ મૂકેલી છે, એટલે આવી રીતે શ્રદ્ધાનું એલિમેન્ટ, પછી માણસમાં શ્રદ્ધા, કુટુંબમાં શ્રદ્ધા, દેશમાં શ્રદ્ધા, કુદરતમાં શ્રદ્ધા, ભગવાનમાં શ્રદ્ધા, ધર્મમાં શ્રદ્ધા, સત્શાસ્ત્રોમાં શ્રદ્ધા, શ્રદ્ધાનું એલિમેન્ટ અહીંયા ગ્લો ગાર્ડનમાં મુખ્ય છે, જે આપણે વાત કરી। સ્વામીજી, આ જે અલગ અલગ જે સ્કલ્પચર મૂકવામાં આવે છે, દરેક આખા સ્વામિનારાયણ નગરમાં જે સ્કલ્પચર મૂકવામાં આવે છે, દરેકમાં કંઈક ને કંઈક મેસેજ આપવામાં આવે છે, એ શું છે? દરેકમાં મેસેજ છે। સામે તમને અહીંયા રાણા પ્રતાપ અને ચેતક ઘોડાનું જે આખું સ્કલ્પચર દેખાય છે, ત્યાં આપણે કરેજ શીખવાડે છે કે માણસે જીવનમાં હિંમતવાન રહેવું, કરેજિયસ રહેવું, હિંમત હારવી નહીં ક્યારે। આપણે રાણા પ્રતાપની સ્ટોરી સાંભળીએ છીએ, વાંચીએ છીએ અને ભણ્યા છીએ કે બહુ કટોકટી અને ખરાબ પરિસ્થિતિના દિવસો એમણે જીવનમાં જોયા, છતાં પણ કોઈ દિવસ પાછા ના પડ્યા અને હિંમત ના હાર્યા। અહીંયા તમે બે બકરીનું દ્રષ્ટાંત જુઓ છો કે એક પુલ ઉપર નદીના એ બે બકરીઓ ભેગી થઈ ગઈ અને રસ્તો તો એક જ હતો, એક જ બકરી જઈ શકે એમ હતું, હવે બંને જો ઝઘડે ચડી હોત, બંને એકબીજા સાથે ટકરાત, તો બંને નદીમાં પડત, પણ એક બકરી બેસી ગઈ અને બીજી બકરી એની ઉપરથી ચાલી ગઈ અને પછી એ બકરી પણ ચાલી ગઈ। એટલે અહીંયા મેસેજ છે કે જીવનમાં નમ્રતા રાખો, જીવનમાં વિવેક રાખો, અને પ્રશ્ન આવે તો એકબીજાને સમજીને એ પ્રશ્નનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરવો। એટલે આવા વેલ્યુઝ જે તમે કહો છો અહીંયા ગ્લો ગાર્ડન્સમાં બધાને જોવા મળશે, શીખવા મળશે। કેટલા ભક્તો દ્વારા જે છે આ ગ્લો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે અને જેઓએ પોતે અલગ અલગ સમય માટે પોતે અહીંયા શ્રમદાન આપ્યું? લગભગ 2,000-2,500 જેટલા ભક્તો અહીંયા જે ગ્લો ગાર્ડન્સ જોવો છો અહીંયા પણ તૈયાર થયા છે, અને અમદાવાદમાં માનસી ટાવર પાસે સેટેલાઇટમાં પણ BAPS મંદિર છે, તો ત્યાં આપણું જે સત્સંગ મંડળ છે, તો બપોરે 1 થી સાંજે 6 વાગ્યા સુધી બધા બહેનોએ આ ગ્લો ગાર્ડન્સની તૈયારી કરી છે। સાંજે 6 વાગ્યા પછી બધા પુરુષો જોબ પરથી આવે તો રાત્રે 11 વાગ્યા સુધી એ લોકોએ તૈયારી કરી છે। એટલે અહીંયા પણ સ્વયંસેવકોએ કામ કર્યું છે અને ત્યાં ગ્લો ગાર્ડન્સનું કામ ત્યાં માનસી ટાવર સેટેલાઇટ પાસે પણ BAPS મંદિરમાં પણ થયું છે। પણ કોન્સેપ્ટ જે છે, આઈડિયાઝ જે છે, એ અમારા વડીલ સંતો છે, પૂજ્ય નારાયણ મુનિ સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી, પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી, આ બધા આગળના કોન્સેપ્ટ તૈયાર કર્યા અને એની ડિઝાઇન્સ તૈયાર થઈ અને એ પ્રમાણે અત્યારે આ ગ્લો ગાર્ડન્સ આપણને અત્યારે દેખાય છે। એક અદ્ભુત નજરાણું છે, આ ખાલી એન્ટરટેનમેન્ટ નથી, આ રિચ વેલ્યુઝ ઓફ હ્યુમન લાઈફ અહીંયા શીખવા મળશે। એટલે કદાચ પૃથ્વી ઉપર ગ્લો ગાર્ડન્સ તો ઘણા છે, પણ થીમેટિક ગ્લો ગાર્ડન ઇટ ઇઝ ધ ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ ઇન ધ વર્લ્ડ। થીમેટિક ગ્લો ગાર્ડન પહેલી વખત, અને અમદાવાદનું ભાગ્ય, ગુજરાતનું ભાગ્ય કે અહીંયા પ્રથમવાર આ થઈ રહ્યું છે અને બધાને ખૂબ લાભ મળશે।
અચ્છા, ભક્તોને શું અપીલ કરશો? જે લોકો અહીંયા દર્શન માટે આવવાના છે, મુલાકાત માટે આવવાના છે, દરેક લોકો કંઈક અહીંયાથી પ્રેરણા શીખીને જાય તો શું અપીલ કરશો? અપીલ એ જ જે પ્રમુખ સ્વામી મહારાજની અપીલ હતી, કઈ? કે પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ. આ ધર્મની એક વિભાવના, વ્યાખ્યા એ પ્રમુખ સ્વામી મહારાજે કરેલી. આ એમના શાનપણામાંથી, સત્શાસ્ત્રોના અભિપ્રાયમાંથી, એમના અનુભવ પરથી, કારણ કે એમને આટલું બધું વિચરણ દેશ પરદેશમાં કર્યું. તો દરેક ભક્ત, કોઈ પણ સંપ્રદાયના હોય, દરેક મનુષ્ય આ પૃથ્વી પર છે, દરેક માટે પ્રથમ વાત, પહેલી અપીલ પ્રમુખ સ્વામી મહારાજની અને અમારી પણ, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ છે, કે પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ. ધર્મની વ્યાખ્યા જ આ છે કે એકબીજા પ્રત્યે પ્રેમ રહે. બીજી અપીલ એ છે કે પ્રમુખ સ્વામી મહારાજનો જીવન સંદેશો, ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન, બીજાના સુખમાં આપણું સુખ, એટલે અન્યને અનુકૂળ થવું, અન્યને મદદરૂપ થવું, અન્યની સેવા કરવી, અન્યને સમજવા, એ આખું એમના જીવન સૂત્ર ઉપર, એની જીવન ભાવના ઉપર આખું એક એક્ઝિબિશન છે અહીંયા, એ પણ લોકો જોઈ શકશે. એટલે એક બીજી અપીલ છે. અને ત્રીજી અપીલ પ્રમુખ સ્વામી મહારાજ કરતા કે ઘર સભા, કે દરેક પરિવારે રાત્રે સાથે બેસીને 15-20 મિનિટ માટે સત્સંગ કરો, એટલે પરિવાર સત્સંગ, સત્શાસ્ત્રનું વાંચન કરવું, જે પણ ભગવાનના સ્વરૂપમાં આપણને શ્રદ્ધા હોય એનું નામ સ્મરણ કરવું, એ એમની એક અપીલ હતી. અને ચોથી મોટી એક અપીલ હતી કે તમે જે પણ વ્યવસાયમાં હોય, નાનો મોટો વ્યવસાય તમે જે કરતા હોય, પણ એ વ્યવસાય નીતિમત્તાથી કરવો, પ્રામાણિકતાથી કરવો, અને જે દેશમાં રહેતા હોય દેશના કાયદાને વફાદાર રહીને આપણે રહેવું, એ એમનો મેસેજ હતો. એટલે લાખો લોકો એમનો આ મેસેજ ઝીલ્યો અને લાખો લોકોએ જીવનમાં ઉતાર્યો, એટલે એમનો જન્મ શતાબ્દી મહોત્સવ આટલો ભવ્યતાથી અત્યારે ઉજવાઈ રહ્યો છે. તો જ્ઞાન દર્શન સ્વામીજી, અને ખાસ કરીને હું દ્રશ્ય પણ આપને જે બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આ ગ્લો ગાર્ડન જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે, અને જે અલગ અલગ જે પ્રતિમાઓ જે લગાવવામાં આવી છે, જે સ્કલ્પચર લગાવવામાં આવ્યા છે, અને તેમાં ક્યાંક ને ક્યાંક જે લોકો અહીંયા મુલાકાતે આવવાના છે, તો આ સ્કલ્પચરમાંથી પણ લોકો પ્રેરણા મેળવે તે પ્રકારનું અદ્ભુત ગ્લો ગાર્ડન અહીંયા અમદાવાદના આંગણે જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, News 18 ગુજરાતી, અમદાવાદ. અર્થાત પુરુષાર્થ આખા નગરની અંદર આયોજન અને નિર્માણની અંદર રહેલો છે. છેલ્લા એક વર્ષથી આ નગરની તૈયારીઓ ફ્રોમ ગ્રાઉન્ડ ઝીરોથી અત્યારે જે આપણે જોઈ રહ્યા છે, તો એમાં છેલ્લા એક વર્ષથી પરિશ્રમ, સમર્પણ ભાવથી, ભક્તિભાવથી એ રીતે કરવામાં આવ્યો છે. નગર પ્રમુખ સ્વામી મહારાજ નગર નામ આપવામાં આવ્યું છે. 600 એકરની અંદર પથરાયેલું છે. મુખ્ય જે ફેસ્ટિવલ છે, આખો એક મહિનાનો ફેસ્ટિવલ છે. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન જે જે એમને સેવા કાર્યો કર્યા છે, અનેક લોકોને અનેક પ્રકારની પ્રેરણાઓ આપી છે, સાથે સાથે એમને મંદિરો કર્યા છે અને સામાજિક સેવાઓ કરી છે, એ આખું જે એમનું કાર્યનો નિચોડ અને સંદેશ, તો એ આ પ્રમુખ સ્વામી નગરની અંદર એની પ્રસ્તુતિને રજૂઆત કરવામાં આવી છે. દાખલા તરીકે પ્રદર્શનો છે, તો 5 પ્રદર્શનો છે. તો પ્રદર્શનોની અંદર તો લાઈવ ફિલ્મ પ્રોજેક્શન છે અને લાઈવ પ્રેઝન્ટેશન પણ છે. પ્રદર્શનનો એમનો જે વર્ષો સુધી પ્રમુખ સ્વામી મહારાજ ઉપદેશો આપતા હતા કે પરિવારની અંદર એકતા દ્રઢ કરો, પરિવાર તૂટતા ના જોવે, હૃદય તૂટે તો ઘર તૂટે, આ એમનો સંદેશો હતો. બહુ અદ્ભુત પ્રસ્તુતિ છે, તો જેથી અનેક લોકોને આ એક પ્રેરણા પ્રાપ્ત થાય. અને એમ કહેવાયું છે, ધ હોમ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ એની સોસાયટી. તો કોઈ પણ રાષ્ટ્ર હોય, કોઈ પણ દેશ હોય, એનું પાયાની ઈટ છે, ઘર છે. તો પ્રમુખ સ્વામી મહારાજ એ ઘર કેવી રીતે સંગઠિત રહે એનો ઉપદેશ બહુ અદ્ભુત રીતે ઘર સભા દ્વારા એની પ્રસ્તુતિ છે. તદુપરાંત પ્રમુખ સ્વામી મહારાજ દાયકાઓ સુધી લોકોના જીવનની અંદર એમને સુખી કરવા માટે વ્યસન મુક્તિનું એમનું એક આંદોલન હતું, પુરુષાર્થ હતો, એની પણ એક બહુ અદ્ભુત પ્રદર્શનની અંદર રજૂઆત છે. સાથે સાથે ભારત દેશની પણ આપણે સેવા કરવી જોઈએ, ગૌરવ હોવું જોઈએ. તો અવર વર્લ્ડ, અવર ઇન્ડિયા ઇઝ અવર વર્લ્ડ. તો આ એક સંદેશો જેની અંદર ભારતની આપણે શું સેવા કરી શકીએ એનું ગૌરવ આપણે હોવું જોઈએ, એ પ્રકારની અદ્ભુત આખી એક ફિલ્મ દ્વારા અને લાઈવ પ્રેઝન્ટેશન દ્વારા પ્રદર્શનની અંદર રજૂઆત કરવામાં આવશે. તો પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં એક અલગ અને અનોખું નગર ઊભું કરવામાં આવ્યું છે. આગામી 14 ડિસેમ્બરે પીએમ નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવશે.
एक महीना सुधी चालनारा आ महोत्सव में दररोज अंदाजित 1 लाख अने शनि रवि तथा रजाओ में 2 થી 3 લાખ मुलाकात लोको लेवाना छे। आमा महोत्सव में एक महीना दरमियान 1 કરોડ थी पण वधु मुलाकातीओ आवे तेनो अंदाज छे। आटली विशाळ संख्या में मुलाकातीओना संचालन तेमज सुव्यवस्था माटे बारीकाई थी एक एक बाबतनु सचोट आयोजन करवामां आव्युं। आ नगर में आजादी अमृत महोत्सव वीर पुरुषों कटआउट मुकाया छे। बाड़कों थी मांडीने युवाओ तेमज वडीलों ने आकर्षे तेवा नगर की रचना करवामां आवी छे। आ उद्घाटन समारोह में 1 લાખ थी वधु हरिभक्तों सहित प्रजाजनों पण उपस्थित रहेशे। छेल्લા 9 વર્ષથી ઓટોમેશન ફિલ્ડમાં લાસ્ટ ઓટોમેશન ફિલ્ડમાં જોબ કરતો હતો। લાસ્ટ જોબ મારી એઝ અ આસિસ્ટન્ટ મેનેજર પ્રોજેક્ટમાં હતી, ત્યાં મારો 85,000 જેવો પગાર હતો, પણ બાપાની આજ્ઞા અને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા કરવા મળ્યું એ માટે મેં જોબ છોડીને અહીંયા સ્વયંસેવક દળમાં સેવામાં જોડાયા છે। અહીંયા કેટલા સમયથી સેવા આપી? છેલ્લા 6 મહિનાથી સ્વયંસેવક દળમાં અમે સેવા આપી રહ્યા છીએ। શતાબ્દી મહોત્સવની જ્યારે શરૂઆત થઈ ત્યારે પ્રી સેવાની એટલે પૂર્વ તૈયારીની સેવાની શરૂઆત થઈ ત્યારે હું અને મારા પત્ની મેં બંને જણે સંકલ્પ કર્યો કે આપણે 6 મહિનાની સેવા કરવી છે। તો એ વખતે મેં બંને સેવાની અંદર હું 1 જૂનથી વાઇન્ડ અપ સુધીની સેવાની અંદર જોડાયો છું। મારા પત્ની પણ લગભગ છેલ્લા 2.5 મહિનાથી એ પોતે અહીંયા સેવાની અંદર જોડાયા છે। એટલે જ્યારે શતાબ્દી મહોત્સવની વાત આવી ત્યારે આમ મનમાં આવ્યું હતું કે શતાબ્દી મહોત્સવ પછી જોબનું કરવું પડશે, કેમ કે જોબ ચાલુ હતી એટલે આટલી બધી રજા તો શક્ય હતી ને, એટલે પછી રિઝાઇન કરી દીધું। પણ એ સિવાય કહેવાય ને કે જોબ છોડી પણ સામે 2 જોબની ઓફર મને એ જ ટાઈમે મળી ગઈ, એટલે જોબની તો કોઈ ચિંતા હતી જ નહીં। અમારા ગુરુ મોહન સાહેબ મહારાજે કીધું છે કે જે શતાબ્દી સેવામાં જોડાશે એનો વ્યવહાર મહારાજ સ્વામી સંભાળશે। આઈટી એન્જિનિયર મતલબ આઈટી ડિઝાઇનર છું અત્યારે, અને હું ઓલમોસ્ટ પહેલા એક કંપનીમાં જોબ કરતી હતી, ત્યાંથી લીવ મૂકી દીધું છે કારણ કે સેવામાં આવવું હતું। બાપાનો સંદેશ હતો કે મહારાજ સ્વામી જો સેવામાં આવશે શતાબ્દીની એમનો વ્યવહાર સંભાળી લેશે, તો બસ અત્યારે સેવામાં આવી છું અહીંયા। એકચ્યુઅલી પહેલા મારે 2 વર્ષનો ઓલમોસ્ટ એક્સપિરિયન્સ હતો અને હું અહીંયા જે નવી જગ્યા પર છે તો ત્યાં હું 6 મહિનાથી જોઈન થઈ હતી, અને ત્યારે મતલબ જ્યારે જોઈન થઈ ને ત્યારે ઓલમોસ્ટ સેવાની વાત આવી ગઈ હતી અને સેવા લખાવી પણ દીધી હતી 45 ડેઝ માટે। તો સેવા જ્યારે લખાવી ને ત્યારે મેં લોકોને ઇન્ફોર્મ કરેલું હતું કે કંપનીમાં ઇન્ફોર્મ કરેલું હતું કે મને આટલા દિવસની મતલબ રજા જોઈશે આપણે ડિસેમ્બરથી જાન્યુઆરીમાં, તો ત્યારે લોકોએ કીધું હતું કે હા અમે આપી દઈશું આમને। પછી જ્યારે મતલબ અત્યારે એન્ડ ટાઈમ પર રજા લેવાની થઈ તો એ લોકોએ મને ના કહી દીધું કે અમુક પ્રોજેક્ટ પેન્ડિંગ પડ્યા છે તો અમે તમને લીવ નહીં આપી શકીશું, તો એના માટે પછી મેં લીવ ક્વાઇટ કરી દીધી, મતલબ જે ઓફિસ હતી એ ક્વાઇટ કરી દીધી છે ત્યાંથી, અને મતલબ અહીંયા આવી પછી 2-3 જગ્યા પર મતલબ ઇન્ટરવ્યૂ માટે મતલબ ઓનલાઈન ઇન્ટરવ્યૂમાં આપ્યા, તો ત્યાંથી મારું સિલેક્શન પણ થઈ ગયું છે, સારી જોબ મળી ગઈ છે। અમદાવાદના આંગણે આગામી